મે મહિનાની ભક્તિ 12મો દિવસ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આમેન. શરૂઆતની પ્રાર્થના. હે પવિત્ર મરિયમ, અમારી મીઠી માં તથા મે મહિનાની રાણી, આજના દિવસના અમારા બધા કામકાજ, મહેનત મજૂરી તથા સુખ દુઃખ તમને અર્પણ કરીએ છીએ, અને આખી પૃથ્વી ઉપર તમારા વાલા બાળકો તમારા મહિમાર્થે જે અરજો કરે છે તે બધાની સાથે જોડી દઈએ છીએ. તેનાથી તમારો આનંદ વધતો રહે, તમારી સ્તુતિ અમે અવિરત ચાલુ રાખીશું. તમારા આશીર્વાદ અમારા ઉપર ઉતારો, અમારી ચિંતા રાખો, અમારી દેખભાળ રાખો, અમારે માટે વિનંતી કરો. અમારું અખિલ ધર્મસભાનું તથા વડા ધર્મગુરુ નામદાર પોપ સાહેબનું રક્ષણ કરો, અને અમે આજે ફરીથી તમારા સંરક્ષણ હેઠળ પ્રાર્થના તથા સુરકૃત્યો કરીએ, પાપ તથા શૈતાનનો હિંમતપૂર્વક સામનો કરીએ, અને તમારા દૈવી પુત્રની કૃપાને પાત્ર બનીએ, એવી કૃપા અમારે માટે મેળવી આપો. આમેન. બારમો દિવસ આધ્યાત્મિક પુષ્પ રૂપે આજનું નિવેદન. તમારા ઘરનો તથા તમારી તમામ માલમત્તાનો કારભાર માતાજીના હાથમાં સોંપી દેવો. આવિલાના સંત થેરેસાએ માતા મરિયમને પોતે સ્થાપેલા બધા જ આશ્રમોના ઉપરી અધિકારી નિમેલા અને આશ્રમોની ચાવીઓ માતાજીના હાથમાં સુપ્રત કરેલી. એમ કરવાથી કપરામાં કપરી મુશ્કેલીઓમાંથી તેઓ પાર ઉતરેલા. હે અત્યંત મધુરી માં મરિયમ, મારા જીવનની દરેક પળે મુજ પાપી જીવનું સ્મરણ કરો. પ્રણામ માર્યા. કૃપાથી પૂર્ણ પ્રભુ તમારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તમારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમો પાપીઓની વાસે વિનંતી કર હમણાં ને અમારા મોતને વખતે. આમેન. ઈશ્વરી કૃપાઓના જરા મારા પાપો વિશે રુદન કરવા મને પુષ્કળ આંસુ આપો. પ્રણામ મારિયા. કૃપાથી પૂર્ણ પ્રભુ તમારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તમારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમો પાપીઓની વાસે વિનંતી કર હમણાં ને અમારા મોતને વખતે. આમેન. સ્વર્ગ તથા પૃથ્વીના મહારાણી
મારા આત્માના શત્રુના પરીક્ષણો સામે લડવા માટે મને ટેકો આપો, મારું રક્ષણ કરો. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ પ્રભુ તમારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તમારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમો પાપીઓની વાસે વિનંતી કર હમણાંને અમારા મોતને વખતે. આમેન. જો અકીમ અને આન્નાની સુપુત્રી તમારા દિવ્ય પુત્ર પાસેથી મારા તારણને સારું જરૂરી એવી કૃપાઓ મેળવો. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ પ્રભુ તમારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તમારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમો પાપીઓની વાસે વિનંતી કર હમણાંને અમારા મોતને વખતે. આમેન. પાપીઓની મધ્યસ્થ અને આધાર, મારા મરણની ઘડીએ મને મદદ કરો અને મારે માટે સ્વર્ગનું મંગલ મંદિર ખોલો. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ પ્રભુ તમારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તમારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમો પાપીઓની વાસે વિનંતી કર હમણાંને અમારા મોતને વખતે. આમેન. સંત આલોઈસનું સ્વાર્પણ. હે નિષ્કલંક માં મરિયમ, તમારી વફાદારીનો જોટો નથી, તમારું સંરક્ષણ અભેદ્ય છે. તમારા દયાળુ બાહુઓમાં હું આજે અને દરરોજ તેમજ મારી મૃત્યુ ઘડીએ મારો આત્મા તથા મારું શરીર તમને સમર્પું છું. તમારી પવિત્ર મધ્યસ્થી તથા પુણ્યોને પ્રતાપે હું મારા બધા કાર્યોનું આયોજન તમારી તથા તમારા પુત્રની ઈચ્છા અનુસાર કરું. તેમનો અમલ પણ તમને નજર સમક્ષ રાખીને કરું એવા આશીર્વાદ આપો, અને એ હેતુસર મારી બધી આશા અને દિલાસો, મારા સર્વ સંકટો, મારી જિંદગી અને મારો અંત તમારી પવિત્ર દેખરેખ નીચે મૂકું છું. આમીન. પ્રણામ ઓરાણી, દયાની મા, અમારા પ્રાણ માધુર્યની આશા પ્રણામ. અમે હેવાના દેશ નિકાલ કરેલા છોકરા તને મોટે ઘાંટે બોલાવીએ છીએ. આ આંસુની ખીણમાંથી રડતા ને રોતા અમે અમારો નિસાસો તારી પાસે મોકલીએ છીએ, અને અમારે સારું વિનંતી કરનાર તારી દયાની આંખો અમારા ઉપર ફેરવ, અને ઈસુ, તારા ઉદરનું મુબારક ફળ આ દેશ નિકાલ પછી અમને દેખાડ. ઓ દયાળુ, ઓ ભાવિક, ઓ મધુર કુમારી મારિયા. હે પરમેશ્વરની પવિત્ર જનતા, અમારે માટે વિનંતી કરો કે ખ્રિસ્તના વચનોને અમે યોગ્ય થઈએ. પ્રાર્થીએ. હે પરમેશ્વર, તારા એક ના એક પુત્રે પોતાના જીવન, મરણ અને પુનઃત્થાન વડે અમારે સારું અનંત જીવનના ઇનામ મેળવ્યા છે. આ મર્મોમાં ધન્ય કુમારી મારિયાની ગુલાબ માળામાં મનન કરી તેમની શિખામણ મુજબ ચાલતા તેમના વચનો પામીએ તેવી અમે વિનંતી કરીએ છીએ. તે જ અમારા સ્વામી પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુણ્ય વડે. આમેન. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આમેન.